thank

સ્વચ્છ ભારત કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો સ્વચ્છ ભારત કાર્યક્રમ આપણે ઘણા સમયથી કરીએ છીએ આજનું આપણા રાષ્ટ્રનું આપણા પ્રવૃત્તિ માટેની જે યુવાધન છે એમના વિચારો કેવા છે ઉમદા વિચારોને હંમેશા આપણે હકારાત્મક લણથી એમને અમલ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે આજે આપણે સ્વચ્છતા શું છે સ્વચ્છ ભારત નિર્માણને કેવી રીતે સફળ કરી શકાય ઉપરાંત આપણા યુવાઓ ઉપર આજે જિમ્મેદારી નાખી છે ભારત વિશ્વમાં સૌથી યુવાનોનો દેશ કહી શકાય છે આખા વિશ્વમાં આપણા રાષ્ટ્રનું નામ છે યુવાધન તરીકે ઓળખાતો આપણો આ રાષ્ટ્રને આ જ એક સફળ અભિયાનને કેવી રીતે સાર્થક કરી શકાય સાર્થક કરવા માટે યુવાધનને આપણે પસંદ કર્યું છે વિવિધ સ્કૂલો વિવિધ કોલેજો વિવિધ સંસ્થાઓએ આ સફળ કરવા માટે આપણા આ સ્વચ્છ ભારતને સફળ કરવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા છે તો આજે આપણે એવા એક કેમ્પસની મુલાકાતે જઈ રહ્યા છીએ ત્યાંના યુવાનોને આપણે ઘણા બધા પ્રવૃત્તિઓમાં કદાચ આપણે એને સાંકળી લીધા હોઈએ છીએ તે યુવાનો પોતાના વિચારો વ્યક્ત કરશે આજે આપણે એમને મળી અને જાણીએ કે સ્વચ્છતા શું છે આ સ્વચ્છતા અભિયાનને કેવી રીતે સફળ કરી શકાય એમના પોતાના મંતવ્યો શું છે તો આજે આપણે સુભાષ ટેકનિકલ કોલેજના આંગણે આવ્યા છીએ આવો તેમના યુવાનોને મળીએ અને તેમના વિચારો જાણીએ અને તેમને કેવી રીતે સાર્થક કરી શકીએ એ પણ જાણીએ બીજા બધા વિકસિત દેશોની સરખામણીમાં ભારતમાં સ્વચ્છતાનો અભાવ છે તો મારું એવું માનવું છે કે આ સ્વચ્છતાનો અભાવ દૂર કરવા દરેક ભારતીય નાગરિકે તેમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાવું જોઈએ ભારતીય સંસ્કૃતિ તો વિશ્વભરમાં પ્રખ્યાત છે તો ભારતની સ્વચ્છતા પણ વિશ્વભરમાં પ્રખ્યાત કેમ નહીં આપણા દેશના મહાપુરુષ અને રાષ્ટ્રપિતાએ કહ્યું છે કે સેનિટેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્સ દેન ઇન્ડિપેન્ડન્સ એટલે કે આઝાદી કરતાં પણ સ્વચ્છતા વધારે મહત્વની છે આ સ્વચ્છતા અભિયાનની શરૂઆત આપણા દેશના સૌથી સક્ષમ વર્ગ એટલે કે યુવા વર્ગે જ કરવાની છે તો યુવાન એટલે શું ઉમર પ્રમાણે સોળ થી સિત્તેર વર્ષની વ્યક્તિ કે જેની માનસિક અને શારીરિક શક્તિ અડીખમ હોય તેવા વ્યક્તિઓને યુવાન કહી શકાય મને યાદ આવે છે એક વૃદ્ધના ટી શર્ટ પર લખેલી વાત લખ્યું તું કંઈક એવું કે આઈ એમ નોટ સિક્સટી બટ આઈ એમ સિક્સટીન હેવિંગ ફોર્ટી ફોર યર્સ એક્સપિરિયન્સ એટલે કે હું સાઠ વર્ષનો નથી પણ હું

અબ્દુલ કલામ ક્લબ છે ભારતના જુદા જુદા ઘણા વિષયો આ ક્લબમાં લેવામાં આવ્યા હતા એક મહત્વનો વિષય હતો સ્વચ્છતા અભિયાન ખૂબ જ સરસ સમજાવવામાં આવ્યું હતું આમાં સ્વચ્છતા અભિયાન વિશે અમારી કોલેજના દરેક યુવા વર્ગે આમાં ખૂબ જ સહકાર આપ્યો હતો ગુજરાતીમાં ખૂબ જ સરસ કહેવત કહેવાય છે કે રજ માત્ર મલિનતા ઈશ્વરને પણ પસંદ નથી રજ માત્ર મલિનતા ઈશ્વરને પણ પસંદ નથી એટલે તો એ ફૂલોને પણ ઝાકળથી ધોઈ નાખે છે અંતમાં કહેવા કે મને સાંભળતા દરેક યુવાનો દરેક વિદ્યાર્થીઓ અને દરેક ભારતીય નાગરિકે આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ તેને બે હજાર ઓગણીસ સુધીમાં પૂર્ણ કરી બાપુને તેમને એકસો પચાસ જન્મ જયંતિમાં સ્વચ્છ સ્વચ્છતાની શ્રદ્ધાંજલિ પાઠવી સાથોસાથ સ્વચ્છ ભારત સુરક્ષિત ભારતનું સ્વપ્ન પૂર્ણ કરીએ આમ તો આપણે ત્યાં કહેવત પ્રચલિત છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં જ પ્રભુનો વાસ છે સ્વચ્છતા એ દિલ્હીની એક સારી ભાવના છે તો એ સૂત્રને સાર્થક કરતું આ મહાન અભિયાન આપણે અત્યારે ચલાવી રહ્યા છીએ તો એમાં આપણે સૌએ એકત્ર થઈ એક જોશથી મહેનત કરવાની જરૂર છે અને કહેવાય છે ને કે ક્લીનલીનેસ કમ્સ ફ્રોમ ઓર હાર્ટ શુદ્ધતા સ્વચ્છતા એ આપણા હૃદયની ભાવના છે અને બીજું પણ સરસ વાક્ય છે કે ચેરિટી બિગિન્સ ફ્રોમ અવર હોમ સારા કાર્યોની શરૂઆત એ આપણા ઘરથી જ થાય છે પરંતુ આજે એટલું કહીશ કે આપણે ઘરથી નહીં આપણા પોતાથી આ શરૂઆત કરવી છે પહેલાં તન આપણે શુદ્ધ બનીએ પછી આપણું ઘરનું આંગણું ચોખ્ખું કરીએ આજુબાજુનું વાતાવરણ સ્વચ્છ બનાવીએ તો આપણે આખો એ દેશ સ્વચ્છ કરવાની જરૂર નથી માત્ર આપણો આપણા ઘર પૂરતો આપણા એરિયા પૂરતો નાનકડો પ્રયાસ એ સમગ્ર રાષ્ટ્રને સ્વચ્છ બનાવી શકશે અને આપણે નાનપણથી જ કાવ્યોમાં ભણતા આવ્યા છીએ કે ચોખ્ખું ઘરનું આંગણું ચોખ્ખો ઘરનો ચોક તન મન સઘડું ચોખ્ખું કરે જો હોય ચોખ્ખો ઘરનો ગોખ આપણું ઘર ચોખ્ખું હોય આપણી આજુબાજુનું વાતાવરણ પવિત્ર હોય તો ધીમે ધીમે રાષ્ટ્ર તો પવિત્ર બની જ જશે અમારા સંકુલમાં સ્વચ્છતાને અતિ પ્રાધાન્ય આપવામાં આવે છે દરરોજ આ સંકુલને સ્વચ્છ કરવામાં આવે છે જેટલું અભ્યાસને પ્રાધાન્ય અપાય છે એટલું જ અહીં સ્વચ્છતાને પણ પ્રાધાન્ય અપાય છે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળી અને સ્વચ્છતાની એક જોરદાર ઝુંબેશ ચલાવી રહ્યા છે જેની અંદર માત્ર સંકુલ પૂરતું નહીં સરઘસો દ્વારા એ રેલીઓ દ્વારા એ જાગૃતિના પણ કાર્યો કરવામાં આવે છે ગત વર્ષે ગાંધી જયંતિ નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કે જેનો મુખ્ય વિષય સ્વચ્છતા અભિયાન જ હતો તો આવી રીતે વિદ્યાર્થી જીવનમાં જ યુવાનો જો સ્વચ્છતા બાબતે જાગૃત થાય તો કોઈ દેશની તાકાત નથી કે આપણને આગળ વધતા રોકી શકે અને અમારા ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ વતી હું આપ સૌને અપીલ કરું છું કે આપણે સૌ સ્વચ્છતા માટે જાગૃત બનીએ માત્ર આપણે જ નહીં આપણી આસપાસ રહેતા લોકોને પણ જાગૃત કરીએ અને જેના માટે અમારા સંકુલ દ્વારા એ સરઘસો નીકળવામાં આવે છે અનેક રેલીઓ કરવામાં આવે છે જેનાથી આજુબાજુના લોકો જાગૃત બને અને જો આ જાગૃતતા દેશમાં આવશે તો કહેવાય ને ટીપે ટીપે સરોવર ભરાય એમ નાના 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 એરિયા મળી અને સમગ્ર દેશ સ્વચ્છ બની જશે આધુનિક જગતમાં જો ભારત એક દિવસ સોનાની ચિડિયા તરીકે ખ્યાતનામ હતું અને આજ આપણે થોડાક એવા પ્રશ્નોના કારણે નીચે જોવું પડે છે એ ગુજરાતી ભાષામાં ગતિ શરૂ થઈ છે ગોટાળા ગરદી ગરીબી અને ગંદકી ગંદકી આજ સૌથી મોટો સબ્જેક્ટ બની ગયો છે જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જ્યારે ભારત આઝાદ નહોતો થયો ત્યારે પૂજ્ય બાપુજીએ મહાત્મા ગાંધીજીએ એક સરસ મજાનું વાક્ય કહ્યું હતું ક્વિટ ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા ભારત આજે આઝાદ તો થઈ ગયું પણ તું સ્વત થયું ખરા ના ના સ્વત નથી થયું એને ટીવી માધ્યમથી હું આપ સૌને એક હાકલ કરું છું કે આપ સૌ સ્વચ્છ ભારતનું બેડું ઉઠાવો અને આખા ભારતને સ્વચ્છ બનાવો આ ક્યારે થશે અને ઓપન સોર્સના માધ્યમથી આ સ્લોગન પણ લેવામાં આવ્યું હતું એ સ્લોગન એક કદમ સ્વચ્છ ઓર ગર્વની વાત તો એ છે આખા ભારતમાંથી મંગાવવામાં આવ્યું હતું સ્લોગન પરંતુ એ રાજકોટની દીકરીએ આપ્યું છે એ દીકરીનું નામ છે ભાગ્યશ્રી જ્યારે આ બધું તો છે જ પરંતુ આપણે બદલ્યા ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ થઈ સ્વચ્છ ભારત માટે ઘણા બધા કેમ્પેન થયા શું હું અને તમે બદલ્યા હજી ગંદકી એટલી ને એટલી છે તો કે દિવસે સ્વચ્છ થશે મારું ભારત કે દિવસે સ્વચ્છ ભારતનું સ્વપ્ન ગાંધીજીનું વિકસિત થશે કે વિશ્વ આજે વિકસિત થઈ રહ્યું છે એકવીસમી સદી આવી ગઈ છે અને ઔદ્યોગિક ક્રાંતિ પણ જબરજસ્ત રીતે થઈ રહી છે વિજ્ઞાન અને તેના વિકાસ દ્વારા સમગ્ર માનવજાતિનો વિકાસ થઈ રહ્યો છે તો આટલી બધી ક્રાંતિની વચ્ચે એક અગત્યની એવી બાબત પ્રત્યે દુર્લક્ષ સેવાઈ રહ્યું છે અને એ છે સ્વચ્છતા સ્વચ્છતા ખાસ કરીને વિકાસ માટે પ્રયત્નશીલ એવા આપણા ભારત દેશમાં એના પ્રત્યે દુર્લક્ષ સેવાઈ રહ્યું છે એવી જ રીતે ચૌદમી નવેમ્બર બે હજાર ચૌદમાં ઇન્ડિયન યુનિયન મિનિસ્ટર ઓફ ચાઇલ્ડ એન્ડ વુમન ડેવલોપર શ્રીમતી મેનકા ગાંધીએ પણ ચૌદમી નવેમ્બર જે બાલદિન આપણે શ્રી જવાહરલાલ નહેરુના જન્મજયંતિ તરીકે ઉજવીએ છીએ તે દિવસે બાલ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરેલું હતું અને આ બાલ સ્વચ્છતા અભિયાન પાંચ દિવસનું અભિયાન હતું જે શ્રીમતી ઇન્દિરા ગાંધીનું જન્મજયંતી ઓગણીસ નવેમ્બર બે હજાર ચૌદ સુધી ચાલેલું હતું આ પાંચ દિવસના અભિયાનમાં સ્વચ્છતા અંગેની મહત્વની પાંચ બાબતોને આવરી લેવામાં આવી હતી પોતાની સ્વચ્છતા પર્યાવરણની સ્વચ્છતા સ્વચ્છ ખોરાક સ્વચ્છ પાણી અને સ્વચ્છ શૌચાલય તો મિત્રો ભારત સરકાર તો સ્વચ્છતા માટે કાર્યરત બની જ છે પરંતુ આ કાર્ય માત્ર સરકારનું જ કે સફાઈ કામદારોનું નથી આપણી પણ જવાબદારી છે અને એ સ્વચ્છતા દેશભક્તિ પણ છે ગાંધીજીએ કીધું છે કે આપણે આપણું ઘર આપણી પોતાની સફાઈ અને શેરી મહોલ્લાની સફાઈ કરવા પૂરતા તો જાગૃત બની ચૂક્યા છીએ પરંતુ જાહેર સ્થળોએ હજુ પણ આપણે એટલા સભાન નથી રહેતા આપણે સ્વચ્છતા જાળવતા નથી અને આપણા દેશની દરકાર નથી કરતા તો જાહેર સ્થળો એ મારા દેશની સાથે સાથે મારી પણ મિલકત છે અને એક દેશભક્તિની ભાવના સાથે મારે એની સ્વચ્છતામાં સહભાગી થવું જોઈએ ગાંધીજી કહેતા કે નાનપણથી જ મારામાં સ્વચ્છતાની આદત હતી અને આજે પશ્ચિમી સંસ્કૃતિના અનુભવ પછી હું એટલો દ્રઢ બન્યો છું સ્વચ્છતા બાબતે કે હું ધારું તો પણ એને મારાથી અલગ કરી શકું એમ નથી તો સ્વચ્છતા એ કેળવવામાં આવે તો વિકાસ પામી શકે છે આપણે જોઈએ છીએ આપણા દેશના ઘણા પછાત ગામડાઓમાં ઠેર ઠેર ખુલ્લા ઉકરડાઓ હોય છે આ ઉપરાંત ગામડાના અમુક પછાત વર્ગ છે જે જાહેર શૌચાલયો કે પછી સ્વચ્છ ખોરાક અને સ્વચ્છ પાણી પ્રત્યે એટલા દરકાર નથી રાખતા તો આ લોકો અનેક રોગોનો ભોગ બને છે અને શહેરો પણ ગંદકી માટે એટલા જ જવાબદાર છે શહેરોમાં ઔદ્યોગિક ક્રાંતિ તો થઈ રહી છે પરંતુ આ કારખાના અને મિલોના કેમિકલ વેસ્ટ સીધા જ ખુલ્લા પાણીમાં અને હવામાં ઠાલવવામાં આવે છે તો જેનાથી હવાની અને સ્વચ્છ ખોરાકની જાળવણી થતી નથી અને અનેક રોગો થાય છે મેલેરિયા કોલેરા ડેન્ગ્યુ વગેરે તો આ પરથી આપણે કહી શકીએ કે સ્વચ્છતાનો સીધો સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે રહેલો છે જો સ્વચ્છતા રાખવામાં નહીં આવે તો સ્વાસ્થ્ય જોખમાઈ શકે છે અને એ રીતે આપણને જ નુકસાન થઈ શકે એમ છે આખરે તો હું એટલું જ કહીશ કે આપણે સૌ પ્રકૃતિના સંતાનો છીએ પ્રકૃતિ આપણી માતા છે પર્યાવરણની જાળવણી કરવી અને એનું જતન કરવું એ જ આપણી નૈતિક ફરજ છે અને આપણી જરૂરિયાત પણ ભારતની દિન પ્રતિદિન વધતી મુશ્કેલી એટલે ગંદકી દૂર કરી અને સ્વચ્છતા લાવવી સ્વચ્છતા એટલે ગંદકી દૂર કરવી બે પ્રકારની સ્વચ્છતા હોય છે આંતરિક સ્વચ્છતા અને બાહ્ય સ્વચ્છતા જે કોઈ કાર્ય કરવા માટે માનસિકતા હોવી જરૂરી છે તો તેને આર્થિક સ્વચ્છતા કહેવાય છે આર્થિક સ્વચ્છતા એટલે કે મન અને બુદ્ધિની સ્વચ્છતા નવા નવા વિચારો અને માન સારી માનસિકતાથી બાહ્ય સ્વચ્છતા કરી શકાય છે તો બાહ્ય સ્વચ્છતા એટલે શરીર ઘર ગામ શહેર રાજ્ય દેશની સ્વચ્છતા આપણે આપણું આંગણું ચોખ્ખું રાખીએ તો જ દેશ સ્વચ્છ થાય મહાત્મા ગાંધીના જન્મદિવસ પર સ્વચ્છ ભારત અભિયાન લોન્ચ કરવાનું કારણ એ જ છે કે તેમણે સ્વચ્છ ભારતનું સપનું સેવ્યું હતું અને એમના સમયમાં તેમણે પોતાના સુવિચારો અને વાતોથી ભારતીયોમાં જાગૃતતા લાવવાનો પ્રયત્ન કર્યો હતો સ્વચ્છતાની જવાબદારી ફક્ત સરકારની નથી ઘરની બહાર જ્યાં ત્યાં કચરો ફેંકવો થૂંકવું બસ કે ટ્રેનની મુસાફરીમાં આપણે કચરો કરીએ છીએ તો શું તે જવાબદારી આપણી નથી તે જવાબદારી આપણી જ છે શું આપણે વેફર વેફરના વેપર ડસ્ટબીનમાં નાખતા શીખ્યા છીએ એકસો પાંચ અબજ ભારતીયો જો કચરો કરવાનું વિચારશે તો સરકાર કેટલા કર્મચારી રાખીને પોતાના દેશમાં સ્વચ્છતા લાવી શકે એક દેશના જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ એ જ છે કે આપણે જ્યાં ત્યાં કચરો ના કરવો જોઈએ અને જો કચરો હોય તો તેને સાફ કરવો જોઈએ